નમસ્કાર મિત્રો ક્રેઝી મેસમાં તમારું સ્વાગત છે આજનો ટોપિક છે હોળી અને પ્રવાહ ધારો કે કોઈ એક નદીમાં લાકડું નાખતા લાકડાનો વેગ એ નદીના વેગ જેટલો પકડી લે છે તે એક બેઝિક કન્સેપ્ટ છે આમ બે ઘટના જોવા મળે છે એક પ્રવાહની દિશામાં હોળી અને બીજું પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોળી હોય ત્યારે જો પ્રવાહની દિશામાં હોળી હોય ત્યારે હોળીની ઝડપ અને પ્રવાહની ઝડપ બંનેનો સરવારો થાય છે પણ જ્યારે વિરુદ્ધ દિશામાં હોળી હોય ત્યારે હોળીની ઝડપમાંથી પ્રવાહની પ્રવાહ પાણીના પ્રવાહની ઝડપ બાદ થાય છે હવે એક્સ એટલે હોળીનો શાંત પાણીમાં ઝડપ છે અને વાય વાય એટલે પાણીના પ્રવાહની ઝડપ છે અને એ એટલે પ્રવાહની દિશામાં હોળીની ઝડપ છે અને બી એટલે પ્રવાહના વિરુદ્ધ દિશામાં હોળીની ઝડપ છે હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ હોળીની શાંત પાણીમાં ઝડપ પંદર કિલોમીટર પ્રતિ અવર અને પ્રવાહની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ અવર હોય તો હોળીની પ્રવાહની દિશામાં ઝડપ શોધો પ્રવાહની દિશામાં હોળી હોય ત્યારે બંને ઝડપોનો સરવારો થાય છે એટલે કે પંદર પ્લસ પાંચ બરાબર વીસ કિલોમીટર પ્રતિઓવર પણ જો એમ પૂછ્યું હોય કે હોળીની હોળીની ઝડપ પ્રવાહના વિરુદ્ધ દિશામાં કેટલી થાય તો બંનેની બાદ બાકી થશે પંદર માઇનસ પાંચ બરાબર દસ કિલોમીટર પ્રતિઓવર હવે એમ પણ પૂછી શકાય કે ચાલીસ કિલોમીટર હોળીને હોળીને કાપવા માટે લાગતો સમય કેટલો જોઈએ તો કે પ્રવાહની દિશા માટે એને બે કલાક થશે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડી હોય તો તેને ચાર કલાક થશે હવે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ હોડીની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ ઓવર છે અને હોડીની ઝડપ એ પ્રવાહના વિરુદ્ધ દિશામાં બે કિલોમીટર પ્રતિ ઓવર છે તો પ્રવાહની ઝડપ શોધો તો એક શોર્ટકટ છે બી બરાબર એક્સ માઇનસ વાય તો બી ખબર છે આપણને બે કિલોમીટર અવર અને એક્સ ખબર છે પાંચ કિલોમીટર અવર તો વાય આપણને મળી જાય તો વાયને કરતા બનાવતા એક્સ માઇનસ બી તેથી પાંચ માઇનસ બે તેથી વાય બરાબર ત્રણ કિલોમીટર થશે હવે એમ પણ પૂછી શકાય કે હોડી ત્રણ કલાકમાં કેટલું અંતર કાપી શકશે પ્રવાહની દિશામાં અથવા તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણી પાસે એક હિન્ટ છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે કે પ્રવાહની દિશામાં કાપેલ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે કે આઠ ગુણ્યા ત્રણ એટલે કે ચોવીસ કિલોમીટર થશે હવે વિરુદ્ધ વિરુદ્ધ દિશામાં કેટલું અંતર કાપ્યું છે તે તમે કોમેન્ટ કરીને મને કહો અને પ્રવાહની દિશામાં હોળીની ઝડપ કઈ રીતના શોધી તે પણ મને કોમેન્ટ કરીને કહો થેન્ક યુ સો મચ જો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો